सवारना कुमळा તડકામાં કે સમી સાંજે પક્ષીઓનો કલરવ સાંભળવા કે ઠંડા પવનની મજા લેવા ઘરની આસપાસ ક્યાં જઈ શકાય? જવાબ એક જ હશે, બગીચામાં. અમદાવાદના નાગરિકો માટે સારા સમાચાર છે. શહેરના તિલકબાગ, પરિમલ ગાર્ડન, ઇન્દુલાલ યાજ્ઞિક પાર્કમાં રિનોવેશનનું કાર્ય પૂર્ણ થયું છે. તો ચાલો નજર કરીએ અને લટાર મારીએ નવીનીકરણ પામેલા અને પોતાની એ જ ઓળખ જાળવી રાખતા આ ઉદ્યાનોમાં. અમે જ્યારે આવ્યા ત્યારે મોટા ઝાડ જે તમે આજુબાજુ જુઓ છો એ તો હતું જ, આ લેક જે હતું એ પણ હતું, અને કમલભાઈએ થોડું ઘણા જે સ્ટ્રક્ચર્સ કરેલા, જે પેલું બોગનવેલિયાનું આર્બર છે અથવા ત્યાં જે બ્રિકના કોલમ્સ છે એ હતા, પણ બાકી કંઈ નહોતું બગીચામાં. પાથવેઝ ખતમ થઈ ગયેલા, ફાઉન્ટન જે હતા એ ચાલતા નહોતા, ચિલ્ડ્રન્સ પ્લે ઇક્વિપમેન્ટ બગડી ગયેલું, ટોયલેટ્સની હાલ બહુ જ ખરાબ હતું, એક જીમ હતું પણ એટલું ગંદુ જીમ હતું કે કોઈ ત્યાં અંદર જઈ જ ના શકે. પણ પરિમલ એક એવો બગીચો છે જે લોકોમાં બહુ જ પોપ્યુલર છે. અમદાવાદમાં બધા લોકોને પરિમલ સાથે કંઈ ને કંઈ મેમરી જોડાયેલી છે નાનપણથી, એટલે એક બહુ પ્રિય બગીચો છે. એટલે એવા પ્રિય બગીચાને લઈને એની જે યાદો પ્રોટેક્ટ કરીને, બધા ઝાડને પ્રિઝર્વ કરીને પાછો કેવી રીતના એને ડેવલપ કરવાનો વોઝ ધ ચેલેન્જ, વોઝ કે અમારા માટે કામ હતું. એટલે અમે એવી રીતના કરેલું છે. એટલે તમે જોશો તો એક ઝાડ અમે કાપ્યું નથી, શિફ્ટ નથી કર્યું. જે જૂના સ્ટ્રક્ચર્સ છે અમે કાઢી શકતા હતા, પણ અમે બધા પ્રિઝર્વ કર્યા, એને રિપેર કર્યા છે. અહીંયા પહેલાં એટલું બધું ફેસિલિટી અહીંયા સારી ન હતી, પરંતુ હવે ખૂબ સારું બનાવ્યું છે અહીંયા. એન્ડ બધા લોકો વધુ સંખ્યામાં આવે છે, મજા બી આવે છે બહુ બધાને. અહીંયા જીમ છે, વોકિંગ ટ્રેક છે, ખૂબ બધી સગવડ છે, સારી સગવડ છે, ક્લીન રહે છે. અલગ અલગ બર્ડ્સ છે, બટરફ્લાઈઝ છે, એમને એક સંગ્રહ થાય, એમના માટે એક જગ્યા મળે, એના માટે ઇમ્પોર્ટન્ટ છે. આજકાલ આપણા શહેરોની અંદર આપણે અલગ અલગ ટાઈપના ઝાડ કે શ્રબ્સ આપણે રોપી નથી શકતા, લોકલ સ્પીસીઝ રોપી નથી શકતા. તો પબ્લિક પાર્ક એક એવી જગ્યા છે જ્યાં બધું આપણે ભેગું કરી શકીએ. ત્રીજું કે પબ્લિક પાર્ક એટલી મોટી જગ્યાઓ છે કે જે રીતે પાણી જે શહેરની અંદર પડે છે, તમે એ બધું પાણી પબ્લિક પાર્ક તરફ તમે ડ્રેન કરો, ના કે ગટરમાં ડ્રેન કરો, તો પબ્લિક પાર્કની અંદર ડ્રેન કરીને એ બધું પાણી તમે જમીનની અંદર ઉતારી શકો છો. તો આ પણ પબ્લિક પાર્ક જે છે એમાં જેટલું પણ પાણી છે એ બધું જમીનની અંદર ઉતરે છે, પણ આ તો પબ્લિક પાર્કનું જ છે. પણ મોટો પબ્લિક પાર્ક હોય તો બાજુનું પણ પાણી તમે લઈ શકો, એટલે પાણીનું વિકાસ, પાણીનું ડેવલપમેન્ટ તમે વ્યવસ્થિત કરી શકો. તો આજે જ્યારે આપણે વિચારીએ છીએ કે શહેરો ઘણી વખત એમના પાર્કથી વખણાયા છે, આજે તમે ન્યુયોર્કની વાત કરો તો ન્યુયોર્કમાં લોકો વાત કરે છે તો સેન્ટ્રલ પાર્કની વાત કરે છે, બરાબર છે. તો અલગ અલગ શહેરોમાં અલગ અલગ પાર્ક્સ એવી રીતના છે કે જેના લીધે એ શહેરનું નામ પણ થયેલું છે. તો પબ્લિક પાર્ક એક સારા શહેરનું એક હોલમાર્ક છે, અને સારું પબ્લિક પાર્ક એટલે એક સારું શહેર. આવી જ રીતે અમદાવાદની ઓળખ સમાન તિલકબાગ તથા પરિમલ ગાર્ડન જેવા બગીચાઓ રિનોવેશન પછી ફરી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ બગીચાઓમાં ટ્રેન્ડિંગ વિલાયતી નસલના છોડને બદલે દેશી જૂના વૃક્ષોને એમ જ રહેવા દઈ નવીનીકરણ હાથ ધરાયું હતું. નેટિવ પ્લાન્ટ્સ એટલા માટે રોપવા જોઈએ કે આપણા હવામાન માટે, આપણા સોઇલ માટે, આપણા પાણી માટે, આપણા ટેમ્પરેચર માટે એ ઝાડ આ જમીનના છે અને એ ઝાડ આ કન્ડિશન્સથી ટેવાયેલા છે, એટલે એ વ્યવસ્થિત ડેવલપ થશે. પણ મોર ઇમ્પોર્ટન્ટલી એ ઝાડ એવા છે કે એ લોકલ પક્ષીઓને એટ્રેક્ટ કરી શકે, બટરફ્લાઈઝને એટ્રેક્ટ કરી શકે, ઇન્સેક્ટ્સને અટ્રેક્ટ કરી શકે, એટલે જે બાયોડાયવર્સિટી રિચનેસ જે આપણે કહીએ, જે કુદરત માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ ઝાડ જ તમને આપી શકશે. તમે એકદમ એક્ઝોટિક ઝાડ લેશો તો એ ફટાફટ ઉગી તો જશે. કોનોકાર્પસની તમે વાત કરી, એ 3 મહિનામાં ઉગી જશે, પણ એ ઝાડનો કંઈ મતલબ જ નથી. એ ઝાડ ના તો કોઈ બર્ડ લાઈફને સપોર્ટ કરી શકશે, ના તો એ ઝાડ સોઇલને ઇમ્પ્રૂવ કરશે, ના તો એનું લિટર સારું છે, એટલે એટલું જ છે કે ફટાફટ ઉગી જાય.
અતીતને આજમાં જીવંત રાખી રિનોવેશન થયેલા આ ઉદ્યાનોને અમદાવાદના લોકો ભરપૂર માણી રહ્યા છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુડ ન્યૂઝ ટીમનો રિપોર્ટ.